नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ એટિંગ ગુજરાતીના સમાચાર સુપરફાસ્ટમાં. હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કડાણા ડેમમાં નવા નીરની જે આવક થઈ રહી છે, મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આણંદમાં મહીસાગર નદીમાં જે રીતે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, મહી બજાજ ડેમથી 1,63,000 ક્યુસેક પાણી છોડાયું છે. કડાણા ડેમથી 4,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તો સાથે સાંજ સુધીમાં વધુ 4,00,000 ક્યુસેક પાણી મહીમાં આવી શકે છે. આણંદના 4 તાલુકાના 26 જેટલા ગામોને હાલ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉમરેઠ, આણંદ, આંકલાવ અને બોરસદના ગામોમાં સૂચના જાહેર કરાઈ છે, તો વહેરા ખાડી પર મહી સંગમ તીર્થ પાણીમાં આખે આખું ગરકાવ થઈ ગયું છે. વહેરા ખાડી પર મહીસાગર મંદિર 80 ફૂટ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. જે રીતે વરસાદને લઈને વાત કરીએ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં આવક થવા પામી છે. મહીસાગર નદીમાં જે રીતનું પાણી છોડાઈ રહ્યું છે, એક સાથે જણાવી દઈએ, જે રીતના સમાચાર આવી રહ્યા છે, મહીસાગર નદીમાં આવકમાં વધારો થઈ રહ્યો છે. મહી બજાજ ડેમથી 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમથી 4,00,000 ક્યુસેક પાણી છોડાયું છે. જે રીતના અપડેટ આવી રહી છે, આણંદના 4 તાલુકાના 26 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ઉમરેઠ, આણંદ, આંકલાવ, બોરસદના ગામોમાં સૂચના જાહેર કરાઈ છે. વહેરા ખાડી પર મહી સંગમ તીર્થ પાણીમાં ગરકાવ થયું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જે રીતે નવા નીરની આવક થવા પામી છે, 1,00,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે. મહીસાગર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી ઉમંગ પટેલ અમારી સાથે સીધા સંવાદદાતા જોડાયા છે સ્પોટ પરથી. ઉમંગ, અત્યારે હાલ કેવો માહોલ છે? જે રીતનો ઉપરવાસમાં વરસાદને લઈને પાણી છોડવામાં આવી રહ્યું છે, નદી બે કાંઠે વહેતી થઈ છે, હાલ કેવા દ્રશ્યો સામે આવ્યા છે? જી બિલકુલ, એટલે જણાવી દઈશ કે હાલમાં હું ગળતેશ્વર ખાતે ઉપસ્થિત છું. ન્યૂઝ 18ના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની અંદર હાલમાં વાત કરવામાં આવે તો જે કડાણા ડેમમાંથી ગત રાત્રે જે પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને વનાગપુરી વેરમાંથી પણ પાણી આગળ પ્રસાર થઈ રહ્યું હતું. અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ગળતેશ્વર ખાતેના દ્રશ્યો છે. હાલમાં અહીં આગળ પાણી ગાડી તૂર મહીસાગર નદી બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જે બ્રિજ જોઈ રહ્યા છો, આ વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો ગળતેશ્વર કોઝવે છે, જે અત્યારે પાણી વધારે આવવાના કારણે બંધ કરી દેવામાં આવે છે. બ્રિજ ઉપર રાત્રે પાણી ફરી વળ્યા હતા અને હાલમાં જે મહીસાગર નદી છે તે બે કાંઠે વહેતી થઈ તેવું જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે ગળતેશ્વર પવિત્ર યાત્રાધામ હોય, લોકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે અત્યારે લોકો નદી કાંઠે ના આવે જેને લઈને કડક બંદોબસ્ત પણ લાદી દેવામાં આવ્યો છે. અને હાલમાં અત્યારે વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હજુ જો વધુ પાણી છોડવામાં આવે તો આ નીચાણવાળા વિસ્તારોના ગામડાઓની અંદર અસર પડી શકે છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણપણે અહીં આગળ જે તલાટીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે. અને અત્યારે મહીસાગર નદી સાગર બની હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. જીએતવી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જે રીતના દ્રશ્યો સામે આવ્યા, એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવ્યા, વરસાદ જે રીતે અહીંયા વરસી રહ્યું છે, ખાસ કરીને પાણીનો પ્રવાહ પુલ પરથી પસાર થતા હાલ તો બ્રિજ બંધ કરવાની પણ ફરજ પડી છે.